નમસ્કાર, ઓન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું અનિપ ખોખર. આજે આપણે પહોંચ્યા છીએ નરસિંહ સરોવર. જૂનાગઢનું આ નરસિંહ તળાવ છે. હું પહેલાં આપને નરસિંહ તળાવ વિશે વાત કરવા માગું છું. અને ઘણા સમયથી હમણાં આ વિવાદમાં છે આ નરસિંહ તળાવ, કેમ કે જ્યારે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો એવો આક્ષેપો કરી રહ્યા છે કે નરસિંહ તળાવને પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે, આવતા દિવસોમાં પાણીની ખૂબ તંગી પડશે. અને આવા જે બધા મુદ્દાઓ છે તેને લઈને ઘણા દિવસથી એક ચર્ચા ચાલી રહી છે. મહાનગરપાલિકા તરફથી સતત તેની વાતને રદિયો આપવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે સત્ય હકીકત ન જાણીએ ત્યાં સુધી આપણે કાંઈ પણ એના વિશે બોલવું એ વ્યાજબી નથી. એટલે અમે પોતે અહીંયા નરસિંહ તળાવના બ્યુટિફિકેશનની જે કામગીરી અત્યારે શરૂ થઈ રહી છે ત્યાં અત્યારે પહોંચ્યા છીએ અને ત્યાંથી અત્યારે આપણી સાથે વાત કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે અત્યારે અહીંના જે કોન્ટ્રાક્ટર છે, અમદાવાદની જે પાર્ટી છે તે પણ છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના અગ્રણી હરેશભાઈ પરસાણા પણ છે. તેમની સાથે આપણે વાત કરીને ખરેખર પરિસ્થિતિ શું છે એનો આપણે તાગ મેળવીએ. તો સૌથી પહેલાં આપણે મળીએ હરેશભાઈ. હરેશભાઈ પરસાણા, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. ઘણા સમયથી જે વાતચીત ચાલી રહી છે તો આ જે એક ચર્ચા છે, એક તો ખુશીની વાત એ છે કે બ્યુટિફિકેશનની જે વાત છે વર્ષોથી ચાલતી હતી જૂનાગઢમાં. બ્યુટિફિકેશન થશે લગભગ, મારા અંદાજે લગભગ ભાવનાબેન ચીખલિયા જ્યારે સાંસદ હતા ત્યાર પછી આ ચર્ચાઓ ચાલી થઈ. કાંકરિયા જેવું બનશે, જામનગરના લાખોટા તળાવ જેવું બનશે, પરંતુ જે પ્રમાણે થવું જોઈએ કામ અત્યાર સુધી થયું નહીં. પણ અત્યારે ખૂબ ખુશીની વાત છે કે અત્યારે બ્યુટિફિકેશનની કામગીરી શરૂ થઈ ગઈ છે. તો હરેશભાઈ, આ જે વિવાદ છે પાણી આમાંથી કાઢવાનો, કેમ કે આ જે તળાવ છે એનું પાણી જે છે આપણા માટે કેટલું કિંમતી છે, કારણ કે જૂનાગઢનો અડધું શહેર જો નરસિંહ તળાવમાં પાણી હોય તો જેને એને તળ એના સાજા રહીએ છે. તો આ જે વિવાદો છે એનું શું છે સત્ય હકીકતે વાત કરો. આપણે જેમ કીધું કે વર્ષોથી આ જૂનાગઢની જનતા ઈચ્છતી હતી કે આ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટિફિકેશન થાય, ડેવલપમેન્ટ થાય, કારણ કે આ એક ટુરિસ્ટ સિટી છે અને અસંખ્ય ટુરિસ્ટો જૂનાગઢમાં આવે છે. ત્યારે એક જૂનાગઢને આ નવું નજરાણું મળે એ માટે મહાનગરપાલિકા પ્રયત્ન કરી રહી હતી. હાલ મહાનગરપાલિકા દ્વારા આની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આમ તો આ કામ 60 કરોડના ખર્ચે બે તબક્કામાં થવાનું છે. પ્રથમ તબક્કાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે, એટલા માટે જે તળાવની પાછળનો ભાગ છે ત્યાં કામગીરી શરૂ કરેલ છે. તો તળાવમાં પાણી ભરેલું હતું એટલે તળાવનું પાણીનું લેવલ કામ કરવા માટે ઘટાડવું ખૂબ જરૂરી હતું. એટલે આ પાણીનું લેવલ 1 મીટરનું લેવલ ઘટાડવામાં આવેલ છે. મિત્રો, ગામમાં આપે કીધું એમ ચર્ચાઓ ચાલુ છે કે તળાવ ખાલી કરી નાખવાના, આવતા દિવસોમાં આ વિસ્તારને પાણીની સમસ્યા થવાની. એવું કંઈ થવાનું નથી, આખું તળાવ ક્યારે પણ ખાલી કરવાનું છે નહીં. અત્યારે 1 મીટરનું લેવલ ઘટાડ્યું છે, તબક્કાવાઇઝ જ્યારે જરૂર પડશે ત્યારે વધારાનું પાણી એમાંથી કાઢવામાં આવશે. આખું તળાવ ક્યારેય ખાલી કરવાનું નથી આવવાનું, એટલા માટે થઈને એમાં રહેલી જીવસૃષ્ટિઓને પણ નુકસાન નથી થવાનું. રહી પાણી માટેની વાત, ક્યાં એની નીચેના વિસ્તારમાં આનો રિચાર્જ થઈને પાણી લાગે છે એવી વાત છે. તો હું આજે જનતાને પણ જણાવવા માગું છું કે એ વિસ્તારના લોકોને મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર પાણીના કનેક્શન આપી દીધા છે અને આણંદપુર ડેમ અને હસનાપુર ડેમનું એ પાણી લોકો વાપરી રહ્યા છે. એટલે કદાચ બોરમાં પાણી ઓછું થાય તો પણ એને પાણીની સમસ્યા નહીં રહે. અને કોર્પોરેશન દ્વારા ત્યાં એક કાતરા પાણી આપવાની પણ વ્યવસ્થા અત્યારે થયેલી છે, એટલે પાણીની કોઈ સમસ્યા થવાની નથી. અને વિકાસનું કામ થઈ રહ્યું છે તો એમાં પાણી ઓછું કરવું પણ ખૂબ જરૂરી હતું, એટલે આ ખોટા ઇસ્યુ બનાવે છે. તો હું જૂનાગઢના નગરજનોને પણ વિનંતી કરું છું કે એક સારું વિકાસનું કામ જૂનાગઢમાં થઈ રહ્યું છે તો બધાએ પોતાની જાતે મુલાકાત લઈ અને આ વિકાસ કાર્યમાં બાધારૂપ થતા લોકોને યોગ્ય પ્રત્યુત્તર આપે અને જવાબ આપે અને પોતે જાત નિરીક્ષણ કરીને આ વિકાસ કાર્યમાં સહકાર આપે, એ જ અભ્યર્થના.
હા હરેશભાઈ, અમે સાથ પાછા આપની સાથે જોડાશું. હું અમારા કેમેરા પર્સન છે, અમારા સહયોગી વિજયભાઈને વાત કરું છું, વિનંતી કે આખી જે સિચ્યુએશન છે અમે બતાવવા માંગીએ છીએ કે આ જે નરસિંહ તળાવ છે, નરસિંહ તળાવમાં વચ્ચે એક રસ્તો નીકળે છે. આપ જોઈ રહ્યા છો, આ પાળો જે છે અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે. આ આ બાજુથી કે સીધો પાળો આ તરફ જાય છે અને એ પાળાની બંને બાજુ બંને સાઈડમાં પાણી હોય છે. તો આપને હું બતાવી દઉં કે જે આ જે દક્ષિણનો ભાગ છે, આ દક્ષિણના ભાગમાં આ પાણી જે છે એ લેવલ ખૂબ ઊંચું હતું. એટલે આ શરૂઆત જે છે એ વિકાસ કામની જે બ્યુટિફિકેશનની કામગીરી છે, આ બિલ્ડિંગ આપ જોઈ રહ્યા છો એ વિસ્તારમાંથી અત્યારે શરૂઆત કરવામાં આવી છે. તો અત્યારે અહીંયા જે શરૂઆત કરવામાં આવી છે તો ત્યાં પાણીની જે સપાટી હતી ત્યાં અડચણરૂપ હતી, એટલે એમને 1 મીટર જેટલું પાણી ઘટાડવાની જરૂર હતી. એટલે અહીંથી જે પાણી છે એ આ જે બીજો ભાગ જે હું આપને બતાવીશ કે બીજો ભાગ જે પેટ્રોલ પંપને એ વિસ્તારમાં છે, આ સામે આપણે ડૉક્ટર ચીખલિયા સાહેબની હોસ્પિટલ, પેટ્રોલ પંપને એ જે વિસ્તાર જે આપને દેખાડી રહ્યો છે, સામે પાળો પણ દેખાય છે. તો આ જે છે આ પાળો જે છે અત્યારે તોડવામાં આવ્યો છે 1 મીટર જેટલો. ત્યાં હવે કામગીરી બંધ થઈ ગઈ છે, પરંતુ 1 મીટર જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું છે. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે અત્યારે વિકાસ કામ થઈ રહ્યું છે. હરેશભાઈ અત્યારે ચોખ્ખી વાત કરી કે જે પાણી જે ઘટાડવાનું છે એ ફક્ત 1 મીટર જ હતું, 1 મીટરથી વધારે પાણી ઘટાડવાનું નથી. લોકોનો સવાલ એ છે હરેશભાઈ કે પાણી હોય તો પણ કામ થઈ શકે. ઘણા લોકો એવી દલીલો કરી કે ભાઈ મોટો સમુદ્રમાં કે મોટી નદીઓમાં જ્યારે બ્રિજ બને છે ત્યારે પાણી કેમ કાઢવામાં આવતું નથી, શું કહેશો? તળાવના બ્યુટિફિકેશનમાં એક તો એમાં આખો તળાવને ફરતો પાથવે બને છે, રિંગરોડ બને છે. રિંગરોડ બનાવવો પણ ખૂબ જરૂરી છે, સાથે સાથે 3 આઈલેન્ડ બને છે. એટલે આઈલેન્ડ બનાવવા માટે પણ પાણી ઓછું કરવું ખૂબ જરૂરી હતું, અને ફરતો રિંગ રોડ કરવા માટે માટીની જે ભરતી કરવાની જરૂર હતી. અત્યારે આપણે જોઈ રહ્યા છો એ પાળા ચોખ્ખો કરી અને ત્યાં ભરતીની કામગીરી હવે શરૂ થશે. એટલે પાણી ઘટાડવું ખૂબ જરૂરી હતું, રોડ બનાવવા માટે થઈ નથી. સરસ. જો આપને એક વધારે વિગતવાર વાત કરી દઉં કે છે પાળો છે, પાળો કાઢી નાખવામાં આવશે, પ્લસ જે આખું રિંગ બનાવવામાં આવશે સમુદ્ર તળાવની, આ તળાવની જે રિંગ છે એ રિંગને એટલી ઊંચાઈ ઉપર લઈ જવામાં આવશે અને એ જે માટીનું જે પુરાણ કરવામાં આવશે એ તળાવને ખોદીને કરવામાં આવશે. એટલે તળાવ ઓવરઓલ ઊંડું થવાનું છે. એટલે આ જૂનાગઢના લોકોને જણાવી દઉં કે આ તળાવને ઊંડું કરવામાં પણ આવી રહ્યું છે અને તેમાં અત્યારે કામ ચાલી રહ્યું છે. આપણી સાથે શ્રેયાંશભાઈ છે, આ જે કન્સ્ટ્રક્શન કંપની જે છે તેમના, તેઓ અહીંના છે, હોદ્દેદાર છે, અધિકારી છે અહીંના. તો એમની સાથે આપણે વાત કરી, કઈ રીતનું કામ થઈ રહ્યું છે, કેવી રીતે શરૂ કર્યું છે અને આગળ કેવી રીતે વધશે? આ શરૂઆતમાં પાણી જે ઘટાડવા લેવલ ઘટાડવાનું કારણ એટલું જ છે કે જે તળાવના કિનારામાં જે માટી પડેલી છે એ માટી આપણે કાઢીશું અને એના પાળા બનાવીશું, અને બીજી જે ખૂટતી માટી બહારથી લાવી અને એના પાળા બનાવીશું, જેથી ઓવરઓલ જે તળાવની છે એ ડેપ્થ વધશે, જેને કારણે પાણીમાં જે ઘટાડો થવાની ફ્યુચરમાં જે વાત છે એવું કશું થશે નહીં. એની પાણીની કેપેસિટી એટલી ને એટલી જ રહેશે, એમાં કોઈ થશે નહીં. અને ફરતું જ કામ કરવાનું છે, એટલે ક્યાંય આમ પાણીની ખાલી કરવાનો એ જરૂરિયાત જ નથી કામ કરવામાં. જે જરૂરિયાત છે એ પાણી લેવલ ઘટાડવાની જરૂરિયાત છે, એથી વધારે કોઈ જરૂરિયાત છે નહીં. અને એ ઘટાડવાનું બી કારણ એ છે કે આ બી આપણે નીચે પાણીની નીચે તળાવમાં સિલ્ટિંગ જે થયેલું છે એ ડિસિલ્ટ કરવા માટે આપણે જરૂરી છે, એટલા માટે જે કરવાનું છે, એ સિવાય આપણે કોઈ કરવાનું થતું નથી. સુરેન્દ્રભાઈ, આ જે કામગીરી અત્યારે શરૂ કરી, કઈ રીતની કામગીરી શરૂ કરવામાં આવી છે? અત્યારે આપણે પાણી ઓછું થાય એટલે પાળા બનાવવાના ચાલુ કરીશું, અને પછી એ 1 બાય 1 એના જે છે ભાઈ આમાં ફરતું પાથવે બનશે, છોકરાઓને રમવા માટેના બાલ્કની આંગણ બનશે, વૃદ્ધોને બેસવા માટેના બેન્ચીસ બનશે. એટલે 1 બાય 1 એના અલગ અલગ 4 આઈલેન્ડ બનાવવાના છે, જે માટીથી આપણે આ જ માટીથી બનાવીશું, થોડી ખૂટતી માટી બહારથી લાવીશું અને એનાથી બનાવી અને આને સરસ મજાનું ડેવલપ થાય રીતે આપણે. કેટલી ગતિથી અત્યારે કઈ રીતે કામ ચાલી રહ્યું, ક્યારે પૂરું થશે, કેટલા લોકો અત્યારે કામ કરી રહ્યા છે?
हाल तो पानी घटाड़वानी कामगिरी चालू छे, पण आनु टार्गेट तो 12 મહિનામાં પૂરું કરવાનું છે। જો આ સમય મળી જાય તો અમે 12 મહિનામાં પૂરું કરી શકીશું। ફરી આપની સાથે જોડાય સંજયભાઈ, હરેશભાઈ સાથે વાત કરી। હરેશભાઈ, કેવું મળી જશે તો જૂનાગઢવાસીઓ માટે કેવું હશે આનંદનો વિષય, અને એની રૂપરેખા કેવી છે? અમે આપને સ્ક્રીન ઉપર જે આખો જે પ્લાન છે અમે અત્યારે આપને બતાવી જ રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો કઈ રીતનું કામ થવાનું છે। પરંતુ હશે, હરેશભાઈ શું કહેવા માંગે છે? તળાવનું જે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે એમાં આમ જોઈ તો તળાવને ફરતો રિંગ રોડ થશે, વોકિંગ માટે પાથવે થશે, બાળકો માટે રમતગમતના ગાર્ડનો અને એના રમતગમતના સાધનો મૂકી અને જુદી જુદી એમિનિટીસ પ્રોવાઈડ કરવામાં આવશે। વૃદ્ધો અને સિનિયર સિટીઝનો માટે ગાર્ડન થશે, એની બેસવાની વ્યવસ્થા થશે, આવનાર યાત્રીઓ અને નાગરિકો માટે ફૂડ ઝોનની વ્યવસ્થા થશે, એના માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા થશે। એટલે વિવિધ આયામો સાંકળી અને આ તળાવનું બ્યુટિફિકેશનનું કામગીરી શરૂ થયેલ છે। શું કહેશો, આ બે તબક્કામાં આપે કીધું એ પ્રમાણે બે તબક્કામાં કામ થશે તો કેટલું અત્યારે જે બજેટ છે કંપનીને જે કામ દેવામાં આવ્યું છે, કઈ રીતનું કામ દેવામાં છે, કેટલું અત્યારે બજેટ ફાળવવામાં આવ્યું? આમ તો બંને તબક્કાનું થઈને 60 કરોડના ખર્ચે આ કામ થવાનું છે, અને બંને તબક્કાનો કામગીરી પહેલો પૂરો થાય એટલે બીજો તરત જ શરૂ કરી દેવાના છે। એટલે ટેન્ડર બંને તબક્કાનું સાથે જ થયેલું છે, એટલે બંને તબક્કા આમ તો લગભગ 1.5 વર્ષની ટાઈમ લિમિટ છે। પહેલો તબક્કો 1 વર્ષમાં પૂરી કરી દેવાની વાત છે, એટલે જનરલી મોટું મોટું કામ પહેલા તબક્કામાં પૂર્ણ થઈ જશે અને બાકીનું બીજા તબક્કામાં પૂર્ણ થશે, એટલે 1.5 વર્ષની સમય મર્યાદામાં આ તળાવનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણ થશે। સરસ, તો આજે આપણે ઘણી બધી વાતો જાણી, આની જે જૂનાગઢના જે નરસિંહ તળાવ વિશે જે લોકોમાં ચર્ચાઓ છે, ઘણા લોકો પાણી કાઢી નાખવાના આક્ષેપો કરી રહ્યા છે, ઘણા લોકો છે એ જીવદયાને લઈને વાત કરી રહ્યા છે, એમની વાત પણ વ્યાજબી હશે। પરંતુ અત્યારે જે આપણે જે રીતે વાત કરી હરેશભાઈ પરસાણા સાથે અને કોન્ટ્રાક્ટર સાથે, એ મુદ્દે આપણે 1 મીટર જેટલું પાણી ગુમાવવાનું થાય છે, અને આશા રાખીએ કે આને લઈને કોઈ પાણીની તંગી ભવિષ્યમાં નહીં થાય। હરેશભાઈ કીધું એ પ્રમાણે આપણે નરસિંહ તળાવનું તો પાણીનો લાભ મળે જ છે, પરંતુ એ સાથે સાથે આજુબાજુના જે ડેમ છે તેમાંથી પણ પાણીની પાઇપલાઈનો વગેરે જે કામ બાકી હતા એ થઈ ગયું છે, તો આવતા દિવસોમાં આપણે એક એક્સપેક્ટ કરીએ કે પાણીની તંગી નહીં સર્જાય। પરંતુ જૂનાગઢવાસીઓ માટે ખૂબ જ આનંદની વાત છે કે વર્ષો પછી જૂનાગઢના મધ્યમાં હૃદય સમૂહ જે નરસિંહ તળાવ છે બ્યુટિફિકેશન થઈ જશે, કાંકરિયા જેવું અથવા તો જામનગરના લાખોટા તળાવ જેવું, વડનગર જેવું બને ઝડપથી। અને જે અડચણો આવી રહી છે, અમને કોન્ટ્રાક્ટરે અને હરેશભાઈએ પણ કીધું ઘણી બધી અડચણો આવી રહી છે, તો બને ત્યાં સુધી ઓછી અડચણો આવે અને ઝડપથી કામ થાય એવી આપણે આશા રાખીએ। અમારી સાથે જોડાયેલા રહો, અમારી ચેનલને આજે જ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। વિજય ચૌહાણની સાથે હનીફ ખોખર, નમસ્કાર।